જુનાડીસા ગામમાં આંબેડા નામથી તળાવ આવેલું છે આ તળાવમાં જ્યારે જુઓ ત્યારે ગંદકી જોવા મળતી હોય છે જેમાં ગત રોજ પડેલા વરસાદને કારણે આંબેડા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને અસહ્ય દુર્ગંધના કારણે તળાવ પાસે વસવાટ કરતા લોકો અને રાહદારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ તળાવમાં થયેલી ગંદકીના કારણે મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે આ તળાવની આજુબાજુ કચરાના મોટા મોટા ઢકલાઓ પડ્યા છે અને ક્યારેક તળાવમાં મૃત પામેલા પશુઓ પણ જોવા મળતા હોય છે જેને કારણે આ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે જો કે જૂના ડીસાના આ આંબેડા તળાવની સાફ સફાઈ કરવામાં આવે તેમજ નિયમિત દવાનો છંટકાવ કરવામાં આવે તેવી આજુબાજુના રહીશોની માંગ છે આજે આ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી હું દરેકને જાણ કરું છું કે અમારા ગામમાં ઓંબેળા તળાવ વર્ષો જે દિવસે આ ગામ વસ્યું છે તારનું કરીને ઓંબેળા નામે ઓળખાતું તળાવ છે એની અંદર મોટા મોટા ઔંભા ઊભા થાય એના ઉપરથી નામ ઓંબેળા પડેલું છે અને આ ઓંબેળાની તળાવની અંદર ગંદુ પાણી ગામનું ઠાલવવામાં આવે છે આ પાણી માટે અમે પંચાયતને રજૂઆત કરી છે તાલુકા પંચાયતને રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરી છે પણ આ ગંદા પાણીનો આજ દિવસ સુધી નિકાલ થતો નથી કે એનું કોઈ નિરાકરણ ગ્રામ પંચાયત કે કોઈએ લાવી શકી નથી તો હું ચેનલમાં આજે આ ચેનલ મારફતે કહું છું કે આ ગંદા પાણીને દૂર કરવું આને દૂર કરવું અને બીજી મારી જૂના ડિસાળની પબ્લિકને એક નર્મ વિનંતી છે કે જૂના ડીસામાં વસતા તેમજ ડીસામાં વસતા તેમજ અમદાવાદમાં વસતા પાલનપુર વસતા તમામ કુંભના ભાઈઓને મારી નર્મ વિનંતી છે કે જો આ ઓબળા તળાવની તમે એક વખત મુલાકાત લેશો તો તમને રૂબરૂ આ ઓંબળાના તળાવની શું દશાશે એ આપને રૂબરૂ જોવાથી તમને એનો પરિચય થશે છેલ્લે આની અંદર દસથી પંદર ઓંબા ઊભા હતા અને છેલ્લે એક ઓંબો કસ્તુરિયા તરીકે ઓળખાતો હતો એ પણ ઓંબાનો આજે આ ગંદા પાણીએ એનો ભોગ લઈ લીધો છે તો મારી જૂના દિશાની જ્યાં પણ વસ્તી વસતી હોય એને અચૂક એક દિવસ આ ઓંબેળા ગંદા પાણીના ઓછું લોસવા માટે અવશ્ય મુલાકાત લેવી તમારું નામ મારું નામ પરસોત્તમભાઈ જક્ષીભાઈ પ્રજાપતિ તમે કોઈ રજૂઆત કરી છે ને હા મેં આગળ રજૂઆત કરેલી છે શરૂઆતથી આજે બાવીસ છ બે ઓગણીસથી અમે પંચાયતમાં અરજી આપેલી પંચાયતે અમારું ન સાંભળ્યું અમે તાલુકા પંચાયતમાં આપી મામલતદારમાં આપી પ્રાંતમાં આપી જિલ્લા વિકાસ અધિકારીને આપી કલેક્ટર સાહેબને આપી અને છેલ્લે હમણાં સચિવમાં પણ અમે જાણ કરેલી આ માટે નહીં સુવિધા કરવામાં આવશે હવે આ નહીં થાય તો કદાચ આજુબાજુ રહેતા હશે એ લોકો અહીંથી કદાચ આના ગંદા પાણીના કારણે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે તો આ રોગચાળાથી બચવા માટે કરીને ગમે તેવી હિજરત કરવી પડશે